ગરેદર તાલુકા માલધારી યુવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગૌચર તથા સરકારી જમીન પર દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી. ગારિયાદર તાલુકાના ગામોમાં ગૌચરણની જમીન પર ગેરકાયદે કબજો કરી દબાણ કરવામાં આવ્યું છે. 5 ટોબરા, રતનવાવ, સુરનિવાસ, ભંડારિયા, રૂપાવટી, પાલડી વગેરે ગામોમાં સરકારી પડતર ગૌચર જમીન આવેલ હોય તેમાં ગૌચરનું ગેરકાયદેસર કબજો કરી દબાણ કરેલ છે. આ બાબતે અવારનવાર નિવેદન આપ્યું હોવા છતાં પણ અને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હોવા છતાં પણ ગૌચરણ ખુલ્લું કરવામાં આવ્યું નથી. ગારિયાદર તાલુકાના ઉપરોક્ત ગામોમાં ગૌચરણની જમીન પર ગેરકાયદેસર કબજો અને દબાણ કર્યું છે તે તાત્કાલિક દૂર કરાવવા માટે લોકોની માંગણી છે. જ્યાં સુધી ગૌચર તથા સરકારી પડતર જમીન પર દબાણ દૂર ન થાય તથા ડીઆર માપણી ન થાય તથા હદ નિશાન ન થાય ત્યાં સુધી કોઈ અન્ય હેતુ માટે જમીન ફાળવણી નહીં તથા તળાવ બનાવવા નહીં. જો આ માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો પશુધન તથા સહપરિવાર સાથે મામલતદાર કચેરીમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે. પશુધન માટે ઘાસચારો, પાણી અને પરિવારની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ગામ લોકોની માંગ છે. રાજુભાઈ ખટાના માલધારી સમાજ વતી અવારનવાર 2010 થી અમે સતત ગૌચરણ માટે મામલતદાર ટીડીઓ ડીડીઓ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ અવારનવાર રજૂઆત કરવા છતાં લેખિત આજ સુધી કોઈ પણ કાર્ય પગલાં લેવામાં આવ્યા નથી અને રોજ ભૂમિ માફિયા નજ દિન ને રાત દબાણ કરે છે. તો આ તંત્ર આંખી આડા કાન કરી અને રોજ ભૂમિ માફિયાને સપોર્ટ આપે છે તો 5 દિવસની અંદર આ ગૌચરણ છૂટું કરવામાં નહીં આવે તો અમારે પશુધન લઈ અને મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. 5 ટુબરા, રતનવાય, શૂન્યવાસ, ભંડારિયા, પાલડી, રૂપાવટી, નાની વાવડિયા પૈસા ભરી છતાં ડીઆર દ્વારા તો હજી માપણી કરી તો હદ નિશાન નાખ્યા તો એ ખુલ્લું કરવામાં નથી આવતું. તો આ તંત્ર દબાણ માટે એને સપોર્ટ કરે છે એવું અમને જાણવા દેખાય છે. તો આ મામલતદાર શ્રી અમે આવેદનપત્ર દીધું તો હજી કોઈ જાતનું આ 13-8-2005 અમે જ્યારે આવેદનપત્ર દીધું હતું અમને 5 દિવસનું કીધું હતું એને બદલે 1 વર્ષ દિવસ થયું આજ સુધી કોઈ જાતના એક્શન લેવામાં નથી આવ્યા. તો એની રજૂઆત કરવા ગયા હતા એને તો અમને આશ્વાસન સિવાય કંઈ મળતું નથી. તો અમે 5 દિવસની અંદર અમારા પશુધન તથા સહી પરિવાર સાથે મામલતદારનો ઘેરાવ કરશું એવી ધમકી આપી છે. આજની તારીખે 5 ટોપરા ગામે ગૌચરણ વાળવા માટે કામ ચાલુ છે તો હજી તંત્ર ઊંઘતું એવું દેખાય છે અમને. તો કેમ કોઈ પગલાં નથી લેતું એની અમને ખાતરી પણ નથી મળતી કે અમે ખુલ્લું કરી દઈશું. તો તંત્રને શું એમાં ભાગીદાર છે અમને એવું દેખાય છે. ગૌચરણ વાળવા માટે આ સરકારી તંત્ર એમનું ભાગીદાર છે એવું અમને દેખાય છે. મારું નામ મેઘજીભાઈ ઉપાભાઈ ગણાણી, હું માલધારી શહેરનો મહામંત્રી છું. આ 12 મહિનાથી અમે આવેદન પત્ર દઈ છીએ. ગૌચર વિશે માલધારી સમાજ આખો અમારી વાહે છે અને માલધારી સમાજ લડે છે, છતાં આજ પણ આજ સુધીમાં કોઈ જવાબ અમને ગૌચરનો મળતો નથી. અમે ફી પણ ભરી દીધેલી છે ઘરની દાતાઓ દ્વારા, પણ પંચાયત આમાં કોઈ એક્શન લેતી નથી અને અધિકારીઓ કોઈ પણ આને કોઈ જાતની નોટિસ કે કોઈ જવાબ અમને આપતા નથી. અમે જઈએ તો ઠાલાને ઠાલા પાછા આવી છીએ આવેદન દઈને, અમને આજ સુધી કોઈ જવાબ મળેલો નથી. અને ગમે ત્યારે જઈએ તો અમને એમ કહે છે કે અમે તમને 8-10 દિવસમાં એનું રિઝલ્ટ આપશું, પણ અમને રિઝલ્ટ 12 મહિનામાં મળેલું નથી. છતાંય 5 કોબ્રામાં આજની તારીખમાં પણ અત્યારે ચાલુ છે જીસીબી અને ગૌચર વાળવાનું ચાલુ જ છે. અને અમથું જો કોઈ પણ રાહત કામ કરવું હોય તો આ લોકો ભરવાડને આડા દે છે કે માલધારીઓ ભાઈ ના પાડે છે, તમે ત્યાં અમે રાહત કામની મંજૂરી નહીં આપી. અને ગૌચર ખેડૂતને વાળવું હોય તો એને તંત્ર મંજૂરી આપે છે, તો માલધારીનું હલોને નામ દે છે. માલધારીને એમ કહે છે કે ગૌચર હોય ને માલધારીની અમારે મંજૂરી લેવી પડે તો અમે રાહત કામ કરવા દઈ. તો રાહત કામ કરે છે એ તો ગરીબ માણસો છે, એ તો એના રોટલા કાઢે છે, એમાં અમે આડો પકડ કરતા નથી, એનો અમારે કોઈ વિરોધ નથી. રાહત કામ કરે એને અમે કરવા દેવાના છીએ અને એમાં અમારું ક્યાંય નામ ક્યારેય માલધારીનું હશે નહીં અને એમાં અમે ક્યાંય સામેલ પણ નહીં હોય. એ પંચાયતે જશે, પંચાયત અમારું નામ આગળ ધરતી હશે, પણ જે કાંઈ અત્યારે કરે છે એ પંચાયત માથે ઊભું રહે અને ગામમાં ગૌચર ખેડૂતોને વળાવે છે. બ્યુરો રિપોર્ટ, ગારિયાદર.